हेलो स्टूडेंट, वेलकम टू आर्यभट्ट एजुकेशनल एकेडमी। विद्यार्थी मित्रों, आज ना आ वीडियो में आपने इंग्लिश ग्रामर सीखवाना छे। आपनो आज नो टॉपिक छे दी एडजेक्टिव। एडजेक्टिव એટલે શું થશે? આગળના વિડિયોમાં આપણે પાર્ટ ઓફ સ્પીચમાં એડજેક્ટિવ કોને કહેવાય શીખી ગયા છે, તેમ છતાં ફરીથી આજે એક ટોપિક તરીકે એડજેક્ટિવને ભણવાનો છે। एडजेक्टिव એટલે શું થશે? તો એડજેક્ટિવ એટલે થશે વિશેષણ। વિશેષણ એટલે શું? તો કે જે નામના અર્થમાં વધારો કરતું હોય એને આપણે વિશેષણ કહીએ છીએ। કે કોઈ પણ સંજ્ઞાવાચક નામ હોય કે કોઈ સામાન્ય નામ હોય એની પહેલા આપણે એના ગુણ વર્ણન કરીએ છીએ। હવે આ ગુણ વર્ણન છે એ રંગમાં હોઈ શકે, કદમાં હોઈ શકે કે આકારમાં હોઈ શકે, અને પરસ્પર વિરોધી શબ્દ પણ એમાં આવી શકે છે। તો ટૂંકમાં એડજેક્ટિવ કોને કહેવાય? તો કે જે નામના અર્થમાં વધારો કરતું હોય તેને આપણે એડજેક્ટિવ કહીશું। ફોર એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો આપણે અહીં એક્ઝામ્પલ જોઈએ। તો એક્ઝામ્પલ કહીએ કે ધીસ ઇઝ અ ટ્રી। હવે જો અહીં નામ શું થશે? તો કે ટ્રી। ટ્રી શું છે? તો કે નામ છે, નામ છે। હવે આપણે એના અર્થમાં વધારો કરવો છે તો આપણે એ શું લખીશું? તો આપણે લખીશું કે ધીસ ઇઝ અ ટોલ ટ્રી। તો અહીં જે મેં ટોલ શબ્દ વાપર્યો છે એ શું થશે? એડજેક્ટિવ થશે કે આ વૃક્ષ કેવું છે, ટોલ એટલે ઊંચો। બીજું ઉદાહરણ છે તો હું અહીં લખું કે ધીસ ઇઝ અ મેન, કે આ માણસ છે। હવે એના અર્થમાં આપણે વધારો કરવો છે તો આપણે અહીં લખી શકીએ ધીસ ઇઝ ઓલ્ડ મેન, ધીસ ઇઝ એન ઓલ્ડ મેન। તો અહીં જે મેં ઓલ્ડ શબ્દ વાપર્યો છે કે અહીં કીધું છે કે ધીસ ઇઝ અ મેન તે માણસ છે, પણ તે કેવો છે? ધીસ ઇઝ એન ઓલ્ડ મેન। તો અહીં જે ઓલ્ડ શબ્દ વપરાયો છે એ નામના અર્થમાં વધારો કરે છે, એટલે તે ગરડો માણસ છે। તો ઓલ્ડ શબ્દ છે એ શું થશે? એડજેક્ટિવ, વિશેષણ થશે। બીજું ઉદાહરણ લઈએ તો હું અહીં લખું કે ધીસ ઇઝ અ હાઉસ, અથવા ધીસ ઇઝ અ રૂમ, પણ હું અહીં લખું કે ધીસ ઇઝ અ બિગ રૂમ। કે આ રૂમ છે, પણ રૂમ કેવો છે? તો ધીસ ઇઝ અ બિગ રૂમ। તો અહીં જે મેં બિગ શબ્દ વાપર્યો છે એ શું થશે? તો કે એડજેક્ટિવ થશે। ઉદાહરણ લઈએ કે ધેટ ઇઝ અ ફ્લાવર, કે પેલું ફૂલ છે, પણ અહીં આપણે લખીએ કે વિશેષણ થશે।
હવે મિત્રો આ જે આપણે ઉદાહરણ લખ્યા છે વાક્ય લખ્યા છે એમાંથી બે મુદ્દાઓ છે ધ્યાનમાં રાખવા જેવા છે કે વાક્ય રચના મુજબ બે મુદ્દાઓ છે ધ્યાનમાં રાખવા જેવા છે એક કયો મુદ્દો ધ્યાનમાં રાખજો કે આર્ટિકલ છે વિશેષણ છે એ શું કરે છે તો કે આર્ટિકલ પછી અને નામની પહેલા મુકાય છે એનું સ્થાન કેવું હોય છે તો કે એ આર્ટિકલ પછી અને નામની પહેલા ગોઠવાય છે બીજો મુદ્દો શું થશે તો કે વિશેષણ છે એ આર્ટિકલ વિશેષણ છે એની પહેલા આર્ટિકલ મૂકીએ છીએ તો એ એના ઉચ્ચારણ પ્રમાણે મુકાય છે કે વિશેષણના ઉચ્ચાર પ્રમાણે આપણે આર્ટિકલ મૂકવાનું છે હવે જુઓ અહીંયા લખ્યું છે કે અ ટોલ ટ્રી તો આર્ટિકલનો નિયમ શું કહે છે કે આર્ટિકલ એ અને એમ ક્યારે વપરાય કે આર્ટિકલ એ વાપરવું હોય ત્યારે આપણે શું ધ્યાનમાં રાખીએ છીએ કે સામાન્ય નામ એકવચન ન હોય ગણી શકાય એવું હોય તથા તેનો ઉચ્ચાર કરતી વખતે પ્રથમ અક્ષર વ્યંજન બોલાતો હોય ત્યારે આપણે આર્ટિકલ એ વાપરીએ છીએ હવે જો અહીં વૃક્ષ છે તો આપણે વૃક્ષને ગણી શકીએ છીએ તો કે આ એક વૃક્ષ છે બે વૃક્ષ છે ત્રણ વૃક્ષ છે તો વૃક્ષને ગણી શકીએ છીએ એટલે આર્ટિકલ વાપરવો પડે પણ અહીં એના પહેલા શું વપરાયું છે તો કે ટોલ વિશેષણ વપરાયું છે તો આપણે વિશેષણના પ્રકાર મુજબ આર્ટિકલ વાપરવું પડે તો અહીં ટોલ ક્યાંથી શરૂઆત થાય છે તો કે વ્યંજનથી શરૂઆત થાય છે વૃક્ષને ગણી શકીએ છીએ એકવચનમાં છે અને વ્યંજનથી શરૂઆત થાય છે એટલે આર્ટિકલ શું વપરાયું છે એ બીજું ઉદાહરણ જુઓ તો કે માણસ માણસને આપણે ગણી શકીએ છીએ એકવચનમાં છે પણ એનો ઉચ્ચાર કરતી વખતે ક્યાંથી શરૂઆત થાય છે ઓલ એટલે કે વ્યંજનથી શરૂઆત થાય છે એટલે આપણે શું લખ્યું છે કે એમ લખ્યું છે જુઓ અહીં મે માણસને ગણી શકીએ છીએ પણ એનો ઉચ્ચાર ક્યાંથી શરૂઆત થાય છે તો કે વ્યંજનથી થાય છે એટલે આર્ટિકલ એ ઉપકારક છે પણ અહીં વિશેષણના પ્રકાર મુજબ આપણે છે કે આર્ટિકલ મૂકવાનો છે એટલે અહીં એન લખાયો છે સેકન્ડ થર્ડ નંબરનું જે ઉદાહરણ છે એમાં જો રૂમ ગણી શકીએ છીએ એકવચનમાં છે પરંતુ વિશેષણની શરૂઆત થઈ છે ક્યાંથી તો કે એનું ઉચ્ચાર છે એ વ્યંજનથી થાય છે એટલે આર્ટિકલ આપણે શું મૂક્યો છે એ મૂક્યો છે અહીં સેમ એવી જ રીતે છે કે ફૂલ છે એને ગણી શકીએ છીએ એકવચનમાં છે એની શરૂઆત છે એ વ્યંજનથી થઈ છે એટલે વિશેષણના પ્રકાર મુજબ આપણે શું મૂક્યું છે તો કે આર્ટિકલ એ મૂક્યો છે અહીં જુઓ કે માણસને ગણી શકીએ છીએ એકવચનમાં છે પરંતુ વિશેષણના પ્રકાર મુજબ આપણે આર્ટિકલ મૂકવાનો છે એટલે ઓલ છે એની શરૂઆત ક્યાંથી થઈ છે ઉચ્ચાર તો કે સ્વરથી થયો છે એટલે આપણે શું મૂક્યું છે એમ મૂક્યું છે હવે જુઓ કે જે આપણે મુદ્દાઓ લાવ્યા છે એ મુદ્દાઓ છે એ આપણે લખીએ તો શું થશે જો જુઓ ફરીથી એકવાર જોઈએ કે આપણે જે વાક્યો લખ્યા હતા એના ઉપરથી બે મુદ્દાઓ છે ધ્યાનમાં રાખવા જેવા છે પહેલો મુદ્દો કયો તો કે વિશેષણ છે એ આર્ટિકલ પછી હવે જુઓ અને નામની પહેલા એટલે કે આર્ટિકલ અને નામની વચ્ચે ગોઠવાય હવે જુઓ વિશેષણ છે એ આર્ટિકલ પછી હવે અહીં આર્ટિકલ છે એના પછી અન્ય નામની પહેલા તો અહીં રૂમ છે નામ છે નામની પહેલા એટલે કે વચ્ચે ગોઠવાય છે જુઓ અહીં બીક છે વચ્ચે ગોઠવાયું છે તો બીક છે શું છે વિશેષણ છે જુઓ અહીં આર્ટિકલ બીજો મુદ્દો એ છે કે નામની પહેલા આવેલા વિશેષણના ઉચ્ચાર મુજબ છે એ આર્ટિકલ મુકાય હવે જુઓ અહીં બીક નું ઉચ્ચાર શું થાય છે તો કે એની શરૂઆત છે વ્યંજનથી થઈ છે એટલે એ મુકાય છે રેડ વ્યંજન થી શરૂઆત થઈ છે એ મુકે પણ અહીં જુઓ ઓલ ક્યાંથી શરૂઆત થઈ છે તો કે સ્વર થી શરૂઆત થઈ છે એટલે આર્ટિકલ એ મુકાય છે એ બે મુદ્દાઓ છે એ આપણે ધ્યાનમાં રાખવાના છે હવે જુઓ કે હવે ક્રિયાપદ પછી વાક્યના અંતે વિશેષણ મૂકીએ તો વાક્ય કેવું થાય એ શીખી હવે જો અહીં કીધું છે કે ધીસ ઇઝ અ બિગ રૂમ કે આ મોટો રૂમ છે પણ હવે આપણે શું કરવાનું છે તો કે ક્રિયાપદ પછી આપણે છે એ વિશે
तो वहां के क्या होता से कि दिस रूम इज बिग। अब जो बीजू भाग के लिए कि दैट इज अ रेड फ्लावर, तो ये सूत्र से कि दैट फ्लावर इज रेड। अब जो कि दैट इज एन ओल्ड हाउस, तो अनुमान के सूत्र से कि दैट हाउस पा
ટોલર ને ઊંચું ઊંચાનું આપણે બી વિરોધાર્થી તો શું થશે શોર્ટ બોલ નંબર 7 પર જુઓ એમાં તમને કીધું છે કે ધ રિવર ઇઝ એમ્પ્ટી તો એમ્પ્ટી એટલે ખાલી થશે પણ આપણે વિરોધાર્થી લખવાનું છે તો શું આવશે કે ધ રિવર ઇઝ તો વિદ્યાર્થી મિત્રો સેમ આવા જ વાક્યો છે તમારે છે કે લખવાના છે ટોટલ 14 આપેલા છે આપણે 7 છે લખ્યા છે બાકીના છે તમારે સેમ આવી જ રીતે બનાવવાના છે હવે જુઓ પાછળ તમારે નંબર 2 પર આપેલું છે કે ફી ઇન ધી બેક્સ વિથ ધ કોરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કોચમાં અતિ શબ્દ યોગ્ય શબ્દો વડે તમારે છે ખાલી જગ્યા પૂરવાની છે તો એમાં પહેલી જે ખાલી જગ્યા છે એમાં કીધું છે કે સાગર બોંધી મેચ હી ઇઝ હવે મેચ જીત્યો છે તો એ કેવો હોય તો આપણે અહીં ખાલી જગ્યામાં છે એટલે લખવાનું છે કેવો છે તો કે મેચ જીતી ગયો છે એટલે એ આનંદમાં છે તો આપણે અહીં લખીશું હેવી સેકન્ડ નંબરનું જે સેન્ટેન્સ એ પૂછે મારું કે ધેર ઇઝ નો વન એટ હોમ કે કોઈ ઘરે ન હતું સો મીરાબેન ઇઝ તો મીરાબેન શું હતા તો આપણે અહીં લખવાનું છે લોનલી એટલે કે એકલા હતા થર્ડ નંબરમાં જો કીધું છે કે આ એ ગોટ ગુડ માર્ક્સ કે મેં હું ગુડ માર્ક મેળવી શકીશ આઈ એમ નંબર શું આવશે કોન્ફિડન્ટ કે મને છે એ ઉપર પૂરો વિશ્વાસ છે હવે જુઓ ફોર્થ નંબર માં કીધું છે કે આનંદ લાઈટ ટુ હિઝ મધર હી ઇઝ ફીલિંગ કે આનંદ છે એ મમ્મી પાસે ખોટું બોલે છે તો હી ઇઝ ફીલિંગ તો એ કેવું ફીલ કરે છે તો કે ગિલ્ટી હવે જુઓ નંબર 5 પર સંજય ઇઝ ખાલી જગ્યા ધેટ હી મીન્સ ધેમ ફર્સ્ટ ઇન ધ ક્લાસ કે સંજય છે એ ક્લાસમાં પહેલી બેન્ચ ઉપર બેઠો છે તો એ એક તો શું આવશે એમાં તો એમાં આવશે બોલ કે પહેલી બેન્ચ જે સર બેસેલો છે એટલે કેવું થઈ ગયું છે તો કે બોલિંગ થઈ ગયો છે નંબર 6 પર જુઓ નંબર 6 ની જે ખાલી જગ્યા છે એમાં વી આર ખાલી જગ્યા ઓપ્સિટી ઇન ધી હાઉસ કે તો એમાં શું આવશે તો નંબર 6 પર આવશે સરપ્રાઈઝ નંબર 7 પર જુઓ કે આ ધેર ખાલી જગ્યા એનિમલ્સ ઇન ધી ઝૂ કે પ્રાણી સંગ્રહાલયમાં તો એમાં શું આવશે તો કે કોઈ જંગલી પ્રાણી હોય તો કે આવશે તો એમાં આવશે વાઇલ્ડ નંબર 8 પર જુઓ અનિલ હેઝ ગોટ લેસ માર્ક કે અનિલ છે એ ઓછા માર્ક મેળવ્યા હતા તો કેવું હોય હી ઇઝ તો એમાં આવશે સેમ પરીક્ષામાં ઓછા માર્ક મેળવ્યા હતા એટલે દુઃખી હતો નંબર 9 પર જુઓ કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા બુક તો કે આ બુક કેવી રીતે તો કે સો તો એમાં આવશે સો નંબર 10 પર જુઓ કે ધીસ ઇઝ ખાલી જગ્યા સ્ટોરી તો એમાં આવશે ટુ કે આ સ્ટોરી કેવી છે તો કે સત્ય છે નંબર 11 પર જુઓ કે નંબર 11 માં શું કીધું છે કે હરી ડઝ નોટ હેવ મની ટુ પે ધી ફીસ હી કે હરી પાસે પૈસા સુકવવા માટે ફી સુકવવા માટે પૈસા નથી તો કેવો હોય તો એ હશે આપણે એ નથી સુકવું એટલે કે ગરીબ છે નંબર 12 પર જો કે ધ ટીચર ઇઝ ખાલી જગ્યા વિથ ધ નોટી બોય કે ટીચર છે એ નોટી બોય પર શું કે તો કે એન્ડરી બુચ્છે તેલા નંબર 13 પર જો કે ધ ગ્રાસ ઇન ધી ગાર્ડન ઇઝ તો એમાં શું આવશે એમાં આવશે થી હવે નંબર 14 માં જો કે વિનય ઇઝ અ તો એમાં આવશે સ્ટ્રોંગ
के विने इज अ स्ट्रांग बॉय ही इज नॉट वीक कहते नबड़ो नथी मजबूत छे। नंबर 15 का जो के राम इज खरीद के अगर ही वीक इन जीनियस तो एम आवसे फास्ट के राम छे फास्ट रनर छे ही वीक इन जीनियस के ए में सिचिन छे। तो विद्यार्थी मित्रों इंग्लिश ग्रामर का आज आपने एडजेक्टिव सीखा है। आज एडजेक्टिव सुधी रखी है। अगला वीडियो में आपने अगर नजर का टॉपिक छे एमने चर्चा करे छु। धन्यवाद। वंदे मातरम।